મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે અપૂર્ણાંક વિશે વાતો કરીશું. આપણે જે જૂનું શીખીને આવ્યા છીએ તેના વિશે ચર્ચા કરીશું અને તે યાદ કરવાનો પ્રયત્ન કરીશું. ચાલો હવે બીજું તો અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? ચાલો તો અશુદ્ધ અપૂર્ણાંક, ચાલો આમાં શું હશે? શુદ્ધમાં છેદ મોટો હોય અને અશુદ્ધમાં છેદ નાનો હોય. કોની કરતા? તો અંશ કરતા. અંશ કરતા છેદ નાનો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. આપણે એવું જ એક ઉદાહરણ લઈએ છીએ, ધારો કે 8 અને અહીંયા લઈએ છીએ આપણે 5. ચાલો હવે અહીંયા જો, આનો અંશ જેનો અંશ છેદ કરતા કેવો છે? મોટો છે. જેનો અંશ છેદ કરતા મોટો હોવાથી, હે ને, છેદ કરતા મોટો હોવાથી અથવા તો છેદ કરતા અંશ મોટો હોવાથી, મોટો હોવાથી તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. એટલે કે છેદ કરતા અંશ મોટો હોય, છેદ કરતા અંશ મોટો હોવાથી તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. છેદ નાનો છે અને અંશ મોટો છે તેથી તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જો હવે એટલું યાદ રાખવાનું કે છેદમાં મોટી સંખ્યા હોય આની કરતાં તો તે શુદ્ધ, છેદ નાનો હોય તો અશુદ્ધ. અને હવે ત્રીજું જોવા જઈએ છીએ, મિશ્ર અપૂર્ણાંક. બરાબર, ચાલો જોઈએ મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંકમાં કંઈક આવું સમજાવવામાં આવ્યું છે. ચાલો જોઈએ કે મિશ્ર અપૂર્ણાંક એટલે શું. કે અપૂર્ણાંક તો આપેલો જ હોય, એની સાથે એક પૂર્ણાંક સંખ્યા પણ આપેલી હોય, પૂર્ણ સંખ્યા. ચાલો તો હવે આપણે જોઈએ અપૂર્ણ સંખ્યાવાળું. ચાલો એક ઉદાહરણ લઈએ છીએ. ઓકે, ચાલો આ ઉદાહરણ લીધું. હવે જોજો, આ અપૂર્ણાંક છે. આ શું કહેવાય? અપૂર્ણાંક સંખ્યા. અને શું કહેવાય? તો કે અપૂર્ણાંક. તમને અત્યારે સમજાયું કે આ અપૂર્ણાંક કહેવાય, કેમ તે પણ તમને ખબર છે, કારણ કે તે પૂરેપૂરો ભરેલો નથી. અને આ સંખ્યાને શું કહેવાય? આ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય, પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા, એટલે કે પૂર્ણાંક સંખ્યા, અને અપૂર્ણાંક કહેવાય. ચાલ હવે આ બંને ભેગા થઈને શું બને? તો બંને ભેગા થઈને એટલે આ રીતે બંને જણ ભેગા થઈ જાય, આ રીતે ભેગા થવું એટલે સરવાળો થવો, બને શું બને? મિશ્ર સંખ્યા બને, મિશ્ર સંખ્યા બને. બરાબર ને? ચાલ હવે આને મિશ્ર સંખ્યા કહે. હવે આ મિશ્ર સંખ્યા આ રીતે બને, બંનેના સરવાળાથી. ને આને કેવી રીતે વંચાય તે પણ આપણે જોઈએ. 3 પૂર્ણાંક અને 5 સપ્તમાંશ, 3 પૂર્ણાંક અને 5 સપ્તમાંશ, જે આગળની સંખ્યા હોય તેને પૂર્ણાંક બોલાય. અને આને આપણે જેમ બોલીએ છીએ તેમ અપૂર્ણાંકને, 1/5, 5/7, અત્યારે 5 સપ્તમાંશ છે એટલે 5 સપ્તમાંશ બોલાશે. આ રીતે મિશ્ર અપૂર્ણાંક આવશે. ચાલો હવે મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર. જો મિશ્ર સંખ્યા આપેલી હોય આ રીતે તો તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતના ફેરવવાનું તે પણ આપણે જોઈએ. ચાલો આ મિશ્ર સંખ્યા આપેલી છે, બરાબર. હવે તેને અને હવે આપણે આ 3 સંખ્યા છે તેમાંથી આવી સંખ્યા બનાવી છે, અશુદ્ધ. આવું બનાવવું હોય મિશ્ર સંખ્યામાંથી હંમેશા અશુદ્ધ અપૂર્ણાંક જ બને. કેવી રીતના? આ 2 જ બનાવવાના છે. આ ત્રીજી સંખ્યા છે તે કાઢી નાખવાની છે. મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં બનાવીએ એટલે 3 સંખ્યા તો હોય જ નહીં અશુદ્ધ અપૂર્ણાંકમાં. એટલા માટે શું થશે? તો જોજો, આ જે આપ્યો છે ને પૂર્ણાંક સંખ્યા, એ પૂર્ણાંક સંખ્યાને છેદ સાથે ગુણાકાર, પૂર્ણાંક સંખ્યાનો છેદ સાથે ગુણાકાર અને અંશ સાથે સરવાળ. અને છેદ જે હતો તેનો તેજ બરાબર લખવાનો રહેશે છેદમાં. ચાલો 7 * 21 = 5 = 26 / 7, આ બની ગયો આપણો અશુદ્ધ અપૂર્ણાંક. કયો અપૂર્ણાંક બન્યો? અશુદ્ધ અપૂર્ણાંક. અને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યું કેવી રીતના? તો મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર. મિશ્રમાંથી સામાં રૂપાંતર થયું? અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર થયું. અને શું બન્યું અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર થતા? 26 / 7. એવી રીતના જ આ સંખ્યાને પાછી એમાં ફેરવવી હોય મિશ્ર અપૂર્ણાંકમાં તો પણ ફેરવાય. કેવી રીતના? તો ચાલો આ જ સંખ્યાને આપણે એમાં ફેરવી છે મિશ્ર સંખ્યામાં. તો કેવી રીતના? તો 26 / 7 છે એનો અર્થ એવો કે 26/7 કર. ચાલો 26/7 કરે, 7 * 4 = 7 = 28 વધી જાય છે એટલે 7 * 21 બરાબર છે ને. 6 માંથી 1 ગયું, વધ્યા 5, 2 માંથી 2 ગયું 0 બરાબર. હવે ભાગ ચાલે એવું નથી, નહીં ભાગ ચાલે એટલે હવે આપણે આને મૂકીશું. કેવી રીતના? તો જોજો,
અનેભાજ્ય કહેવાય, બરાબર ને? અનેભાજક કહેવાય. અને એક મિનિટ, અનેભાજક કહેવાય ને અને ભાગફળ કહેવાય. ચાલ હવે આ સંખ્યાને આપણે કેવી રીતના મિશ્ર અપૂર્ણાંકમાં મૂકીશું? તો જોજો, આ નીચેવાળી સંખ્યા છે શેષ વૈધા છે અને શેષ કહેવાય. આ નીચેવાળી સંખ્યા ઉપર જતી રહેશે, બરાબર? આ ઉપરવાળી સંખ્યા બાજુમાં આવી જશે અને આ જે સંખ્યા હતી બાજુવાળી તે નીચે જતી રહેશે. આ રીતે ટર્ન થશે, આ રીતે આ અહીંયા આવશે, આ સંખ્યા અહીંયા આવશે અને આ સંખ્યા અહીંયા આવશે. આ રીતે આપણું મિશ્ર અપૂર્ણાંક કમ્પ્લીટ થઈ ગયું. અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યું, જે અશુદ્ધ અપૂર્ણાંક હતો તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યું. જો આવી ગયો કે નહીં તેનો તેજ જવાબ આવી ગયો ને? આ રીતે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો અને અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર સંખ્યામાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંક પણ બોલાય અને મિશ્ર સંખ્યા પણ બોલાય, મિશ્ર સંખ્યા પણ બોલાય. મિશ્ર સંખ્યામાં ફેરવતા તમને આવડવું જોઈએ. ચાલો હવે આપણે નવી ગણતરીઓ શીખીએ. આજે ચાલી દેવું, પહેલાં તો તમને એકના છેદમાં દસ હોય તો શું વંચાય તે આપણે શીખીએ. અને એકના છેદમાં દસ હોય તો એક દશાંશ વંચાય, એક દશાંશ. શું વંચાશે? એક દશાંશ. આ રીતે વંચાશે. પરંતુ આને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતના લખાય તો આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખતા શીખીએ. તો એક દશાંશના જ્યારે દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય, દશાંશ અપૂર્ણાંક એટલે કે દશાંશ ચિહ્ન હોવું જરૂરી છે, એટલે દશાંશ ચિહ્ન પહેલાં જ મૂકી દેવાનું. હવે દશાંશ ચિહ્નની આગળ શું આવશે? તો એકમ આવશે. શું આવશે? એકમ આવશે. હવે એકમની આગળ તો તમને ખબર જ છે કે દશક આવે, બરાબર? અને હવે દશાંશ ચિહ્નની પાછળ શું આવે? તો દશાંશ આવે. શું આવશે? દશાંશ. અને એની પછી શું આવશે? શતાંશ, બરાબર? શતાંશ. અને એની પછી આવે છે સહસ્રાંશ. અત્યારે આપણે શીખી જ ગયા છીએ છટાઈ પાછા. ચાલો સહસ્રાંશ આવશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો એક દશાંશ છે એટલે કે એક કયા સ્થાનમાં છે? દશાંશના સ્થાનમાં. નીચે દસ આપેલું છે એટલે શું વંચાય? દશાંશ. એટલા માટે એક કયા સ્થાનમાં છે? તો દશાંશના સ્થાનમાં. એનો અર્થ એવો કે તે દશાંશના સ્થાનમાં છે તો અહીં એની આગળ શું હોવું જોઈએ? દશાંશ ચિહ્ન. અને એકમના સ્થાનમાં કશું નથી એટલે શું આવશે? શૂન્ય, બરાબર ને? એટલે 0.1 આવું વંચાય. તમને ખબર જ છે કે એક દશાંશને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતના ફેરવાય? તો એક દશાંશને દશાંશ અપૂર્ણાંકમાં આ રીતે ફેરવાય. જો એક નીચે શૂન્ય હોય તો તે પોઈન્ટની પાછળ તડત જ એક આવશે, બરાબર ને? હા, એટલે કે આ દશાંશ હોવાથી દશાંશ ચિહ્નની પાછળ તડત દશાંશ આવે. પરંતુ એકના છેદમાં 100 હોય તો, એકના છેદમાં 100 છે ચાલો, તો એકના છેદમાં 100 હોય તો શું કરશો? તો એકના છેદમાં 100 હોય તો તેને પહેલાં કેવી રીતના વંચાશે તે જુઓ. એક શતાંશ. શું વંચાશે? એક શતાંશ. આ રીતે, આ રીતે વંચાશે એક શતાંશ. તો એક શતાંશ એટલે કે એક કયા સ્થાનમાં છે? શતાંશના સ્થાનમાં છે. એટલે શું આવશે તો જોજો. હવે આ નંબર એક તો મેં તમને સમજાવી દીધું. બીજું તો એક શતાંશના સ્થાનમાં છે એટલે શતાંશ ક્યાં છે? અહીં. તો શતાંશ અહીં છે. દશાંશમાં તો કશું જ નથી, ફક્ત એક શતાંશ એમ જ બોલાય છે એટલે અહીં શૂન્ય, દશાંશ ચિહ્ન મૂકવું જ પડે. આ અપૂર્ણાંકમાં બોલાય છે એક શતાંશ. જો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય આને દશાંશ અપૂર્ણાંકમાં તો કેવી રીતના લખાશે? તો શતાંશમાં એક હોય તો દશાંશ ચિહ્ન જરૂરી જ છે. તો અગાડી દશાંશમાં તો કશું નથી એટલે શૂન્ય, અને દશાંશ ચિહ્ન અને એકમમાં પણ કશું નથી એટલે શૂન્ય. એટલે જ્યારે એક શૂન્ય હોય તો તડત જ દશાંશ ચિહ્નની પાછળ આવે. જો બે શૂન્ય હોય તો દશાંશ ચિહ્નની એક અને બીજી જગ્યા પર આવશે, એટલે કે શતાંશના સ્થાનમાં. અહીં દશાંશ અને અહીં શતાંશમાં આવશે. જો એકના છેદમાં 3 શૂન્ય હોય, 1, 2, 3, હવે આને શું વંચાય? તો એક સહસ્રાંશ. હજારને સહસ્રાંશ બોલાય. તો સહસ્રાંશ અને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતના ફેરવાય? તો દશાંશ ચિહ્નની પાછળ. જોજો, અહીં સમજાવું છું. સહસ્રાંશ એટલે કે અહીં એક છે સ્થાનમાં, બરાબર ને? તો શતાંશમાં કશું નથી એટલે શૂન્ય, દશાંશમાં કશું નથી એટલે શૂન્ય. અને દશાંશ ચિહ્નનું દશાંશ ચિહ્ન જોઈએ જ, દશાંશ ચિહ્નમાં ફેરવાય. અને એની આગળ પણ કશું નથી એટલે શૂન્ય. આટલું તો આપણે લખવું જ પડે. દશાંશ ચિહ્નને એમ જ મૂકી દે તો એની આગળ શું હોય? શૂન્ય જ હોય, બરાબર ને? ચાલ, એટલે કે અવિટના એક સહસ્રાંશ બોલાય.
તો અવયવ ડાયરેક્ટ તમારે ફેરવવું હોય તો તમે કેવી રીતના ફેરવો? તો ત્રણ શૂન્ય છે તેથી એક દશાંશ ચિહ્ન મૂકવાનું, દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું હોય તો એક સહસ્ત્રાંક એમ બોલાય છે. તો દશાંશ ચિહ્ન મૂકવાનું, દશાંશ ચિહ્નની આગળ કશું જ નથી. આની આગળ અહીંયા હોય ને, અહીંયા પાંચ તો અહીંયા આવે આગળ, બરાબર ને? અહીં કશું જ નથી, ફક્ત એક સહસ્ત્રાંશ બોલાય છે તેથી અહીંયા શૂન્ય લખ્યું. હવે સહસ્ત્રાંશ એટલે એક બે ને ત્રણ શૂન્ય છે તો આપણે એક બે છોડીને ત્રીજા સ્થાનમાં એક પાડવાનું. સમજ પડી? આવી રીતના જ જો એકના છેદમાં સો હોય એટલે કે બે શૂન્ય હોય તો પણ શું કરવાનું? દશાંશ ચિહ્ન મૂકી દેવાનું, એની આગળ શૂન્ય કશું નથી એટલે. અને બે શૂન્ય હોવાથી એક શૂન્ય અને પછી બીજા સ્થાનમાં એક લખવાનું. બે શૂન્ય હોય તો બીજા સ્થાનમાં એક, ત્રણ શૂન્ય હોય તો ત્રીજા સ્થાનમાં. અને જો એકના છેદમાં દસ હોય તો એકના છેદમાં દસ હોય તો દશાંશ ચિહ્ન મૂકવાનું, આગળ કશું નથી. અને એક શૂન્ય હોવાથી તરત જ એક મૂકી દે. એટલે આ દશાંશ બોલાય, આ શતાંશ બોલાય અને આ સહસ્ત્રાંશ બોલાય, બરાબર ને? એક સહસ્ત્રાંશ અને વંચાશે એક સહસ્ત્રાંશ, અને એક સહસ્ત્રાંશ વંચાશે, અને એક શતાંશ વંચાશે, એક શતાંશ વંચાશે, એક દશાંશ વંચાશે, એક દશાંશ વંચાશે. ચાલો હવે આ તમને સમજ પડી ગઈ હશે. તમે એમ કહેતા હતા દશાંશ ચિહ્નની આગળ અહીંયા કઈ સંખ્યા નથી લખી, કેમ? કારણ કે અહીંયા કોઈ સંખ્યા નથી આપેલી. જો આપેલી હોત તો આ રીતે આપેલી છે, આગળ પાંચ આપેલા છે, આ પૂર્ણાંક સંખ્યા આપેલી છે. તો દશાંશ ચિહ્ન મૂકવાનું, તેની આગળ પાંચ છે એટલે પાંચ લખવાના, એક બે ને ત્રણ શૂન્ય છે એટલે એક બે કરવાના અને ત્રીજા સ્થાનમાં એકને લખવાનું. આ રીતે લખાશે તો શું વંચાશે? પાંચ પૂર્ણાંક અને એક સહસ્ત્રાંશ, આ રીતે વંચાય. સમજ પડે છે? આ રીતે થશે. ઓકે.